नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल पंडित ग्लोबल स्कूल ग्रुप और वासुदेव स्कूल ग्रुप ने यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अहीं आपणे सातमा धोरणना सामाजिक विज्ञान में चेप्टर नंबर 13 अने चेप्टर नुं नाम छे संसाधनोनुं जतन अने संरक्षण। बराबर, हवे एनी अंदर आजे आपणे जोवानुं छे वन्य जीवन संरक्षण। बराबर, अने एनुं रक्षण करवा माटे जे कायदाकीय पगला क्या लेवा जोईए अने त्यार पछी जोईशुं रण प्रदेशनुं जीवन। બરાબર, તો શરૂઆત કરીએ વન્યજીવ સંરક્ષણ। સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે। બરાબર, સદીઓથી એટલે આપણે જોઈએ કે વર્ષોથી, તો કે વન્યજીવો છે જંગલની અંદર વસવાટ કરતા જે જીવો છે એના રક્ષણ માટે થઈ અને સરકાર દ્વારા કાયદા બનાવવામાં આવ્યા છે। સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરેલાની નોંધ ઇતિહાસમાંથી મળે છે। બરાબર, સમ્રાટ અશોક જે છે એણે, તો કે વન્ય જીવો નાનામાં છે નાના જીવને પણ ન મારવો, બરાબર છે, નાનામાં નાના જીવની પણ હિંસા ન કરવી, આવું પોતે પોતાના રાજ્યની અંદર લાગુ કરેલું હતું। એટલે સમ્રાટ અશોકે જે વન્યજીવના રક્ષણ માટે જે કાયદો બનાવ્યો હતો એ આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે। આજે પણ તે માટેના કાયદા છે। બરાબર, આજે પણ આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા વન્યજીવો માટે થઈ અને કડકમાં કડક કાયદા જે છે બનાવવામાં આવ્યા છે। મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇડ લાઇફની રચના થયેલ છે। બરાબર, મોટાભાગના રાજ્યોની અંદર શેની રચના થયેલ છે, તો કે સ્ટેટ વાઇલ્ડ લાઇફની। અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે। બરાબર, અમુક સંસ્થાઓ છે જે સ્વેચ્છાએ પોતે પોતાની રીતે આ જે વન સંરક્ષણની અંદર પોતે જોડાયેલી છે કે વન્યજીવો છે એને બચાવવા માટે પોતાની જે કામગીરી છે કરે છે। હવે જોઈએ વન્યજીવન સંરક્ષણ માટે નીચે મુજબ કાયદાના પગલાઓ લેવા જોઈએ। બરાબર, વન્યજીવ રક્ષણ માટે કયા કાયદા લેવા જોઈએ, તો એની અંદર જોઈએ વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો। વન્યજીવો છે જંગલમાં વસતા જે જીવો છે એની ઉપર જે અત્યાચાર થાય, એટલે કે એને મારવામાં આવતું હોય, એની શિકાર કરવામાં આવતું હોય છે। બરાબર, ઘણા જે વન્યજીવો છે એની કંઈ પણ એની શરીરની જે ચામડીઓ છે, ત્યાર પછી હાથી છે તો એના દાંત મેળવવા માટે પણ એનો શિકાર કરતા હોય છે। આવી જે કોઈ પણ પ્રવૃત્તિ છે એ અટકાવવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે થવી જોઈએ। જંગલની અંદર જે વન્યજીવો છે એની ગણતરી બરાબર થોડા થોડા સમયે કરતી રહેવી જોઈએ। જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ। બરાબર, જંગલ છે એ, તો કે વન્યજીવો જે જંગલી જીવો છે એને કુદરતી રક્ષણ પૂરું પાડે છે, એ માટે થઈ અને જે જંગલનો વિનાશ થાય છે એ આપણે અટકાવવો જોઈએ। લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવન સંરક્ષણની સમજ આપવી જોઈએ। બરાબર, લોકો છે એને વધુમાં વધુ વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ અને વન્યજીવ માટે જે કોઈ પણ સંરક્ષણ સુવિધાની જે સમજ છે એ લોકો સુધી પહોંચાડવી જોઈએ। જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્ન કરવો જોઈએ। બરાબર, જંગલની અંદર જે આગ લાગે પછી એને આપણે કાબૂમાં કે કંટ્રોલમાં લઈ શકતા નથી, એટલે જંગલની અંદર જે આગ લાગે છે બરાબર તો ડામવા, એટલે આગ ન લાગે એ માટેના પ્રયત્નો છે એ ઝડપથી કરવા જોઈએ। વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ। બરાબર, કોઈ ઘણા એવા વન્યજીવો છે જે બીમારીના કારણે મૃત્યુ પામે છે, તો જે જંગલી જીવો છે એમને ડોક્ટરી સારવાર મળે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ। વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ। બરાબર, વન્યજીવો છે એના માટે સંરક્ષિત, એટલે એનું રક્ષણ થાય એ માટે એવો જે વિસ્તાર છે એ માટે એનો વિકાસ કરવો જોઈએ। પ્રસાર પ્રચાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ। બરાબર, પ્રસાર અને પ્રચાર, તો આપણે ટીવીની અંદર જોઈએ છીએ, ઇન્ટરનેટના માધ્યમથી, ન્યૂઝ પેપરની અંદર, તો આ બધું શું કહેવાય, પ્રચાર અને પ્રસાર, તો આવા જે કોઈ પણ સંચાર માધ્યમો છે એના દ્વારા લોકોની અંદર જાગૃતિ લાવવી જોઈએ। વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ। બરાબર, વન્યજીવના સંદર્ભે જો જોઈએ તો જે વન્યજીવો જંગલી જીવો છે એની જે કોઈ પણ જરૂરિયાતો જેવી કે પાણી છે, ખોરાક છે અને કુદરતી આવાસ, એટલે એમને રહેવા માટેની જે જગ્યા છે પૂરતા પ્રમાણમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થા છે એ ગોઠવવી જોઈએ। હવે ત્યાર પછી આપણે વાત કરીએ રણ પ્રદેશનું જીવન। બરાબર, રણ પ્રદેશ એટલે કેવો હોય, તો કે ગરમ વિસ્તાર હોય છે। બરાબર, તો રણ પ્રદેશનું જીવન એની અંદર પહેલું છે સહારાનું ગરમ રણ। બરાબર, ક્યાંનું રણ જોવાનું છે, તો કે સહારાનું રણ। સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે। પ્રશ્ન પૂછે કે વિશ્વનું સૌથી મોટું રણ કયું, તો સહારાનું રણ।
આ રણ ઘણું વિશાળ છે, એટલે આ સહારાનું રણ છે એ ઘણું મોટું છે. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે, બરાબર. સહારાની આબોહવા છે એ કેવી છે? તો કે ગરમ અને શુષ્ક. વરસાદ ખૂબ ઓછો પડે છે, બરાબર. કોઈ પણ રણ વિસ્તાર હોય એટલે ત્યાં વરસાદ કેવો પડે છે? ઓછો. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, બરાબર. વનસ્પતિ વિહોણા એટલે રણ પ્રદેશ છે ત્યાં વનસ્પતિ હોય નહીં, એટલે વનસ્પતિ વિહોણા, વનસ્પતિ વગર જ્યાં પ્રદેશ છે ત્યાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચે છે. તો રાત્રિનું 0 સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે, બરાબર. રાતનું તાપમાન કેવું થઈ જાય છે? તો કે 0 સેલ્સિયસ કરતાં પણ નીચું થઈ જાય છે. હવે ત્યાર પછી વાત કરીએ વનસ્પતિ અને પ્રાણી જગત, બરાબર. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો આવેલા છે, બરાબર. પ્રશ્ન પૂછે સહારાના રણની અંદર કઈ વનસ્પતિ થાય છે? તો કાંટાળી વનસ્પતિ અને ખજૂરના વૃક્ષો. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે, બરાબર. કેવો વિસ્તાર છે? તો કે રણ પ્રદેશ, રેતાળ વિસ્તાર છે, એટલા માટે ત્યાં વનસ્પતિ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણ દ્વીપ આવેલા છે, બરાબર. સહારાનો જે રણ વિસ્તાર છે ત્યાં તો કે ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલો છે રણ દ્વીપ, એટલે ખજૂરના વૃક્ષો છે એ ત્યાં વધારે જોવા મળે છે. શિયાળ, સરક, રણના વીછી, કાંચીડા, રણની ઘો અને સાપ જેવા પ્રદેશોમાં જોવા મળે છે, બરાબર. પ્રશ્ન પૂછે સહારાના રણમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? તો ક્યાં આવશે? શિયાળ, સરક, રણના વીછી, કાંચીડું, રણની ઘો અને સાપ, આ બધા પ્રાણીઓ છે જે સહારાના રણ પ્રદેશની અંદર જોવા મળે છે. હવે પેજ નંબર 83 ઉપર જુઓ, તમને જે કોઈ પણ ઉપર ચિત્ર આપેલા છે એમાં છે, પેલું છે સહારાનું રણ છે, એની બાજુમાં તો કે ખજૂરના વૃક્ષો, એની બાજુમાં તો કે ખનિજ તેલ ક્ષેત્ર, અને એની બાજુમાં તો કે પારંપરિક માટીના ઘર, બરાબર. એટલે માટીમાંથી બનાવેલા જે ઘર અને એની ઉપર વાંસ કે ઘાસના જે કોઈ પણ છાપરા છે એ બનાવવામાં આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ લોકો, બરાબર. સહારાનું જે રણ છે ત્યાં કેવા પ્રકારના લોકો રહે છે, પોતાનું જે કોઈ પણ જીવન છે એ કેવી રીતે પસાર કરે છે? સહારાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે, બરાબર. સહારાનો જે રણ પ્રદેશ છે ત્યાં આબોહવા કેવી છે? તો કે વિષમ પ્રકારની છે, છતાં પણ લોકજીવન એટલે લોકો છે એ ત્યાં વસવાટ કરે છે, જેમાં બેદુઈન, તુઆરેન અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. નીચે અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય સહારામાં ક્યાં ક્યાં લોકો વસવાટ કરે છે? તો બેદુઈન, બરાબર. ત્યાર પછી તુઆરેન અને બર્બર જેવી જાતિના લોકો છે વસવાટ કરે છે. મોટે ભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે, બરાબર. ક્યાં ક્યાં પ્રાણીઓ પાળે છે? તો કે ઘેટા, બકરા અને ઊંટ. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે, બરાબર. એમાંથી પોતે શું બનાવે? તો કે દૂધ, ચામડું અને ઊન મેળવે અને જીવન જરૂરિયાતની જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે, બરાબર, જેમ કે જાજમ છે, ગરમ કપડાં છે, ત્યાર પછી ગરમ જે કોઈ પણ ધાબળા છે, આ બધી જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ ત્યાં બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઈલ ખીણના જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લે છે, બરાબર. જે સહારાનો રણનો જે વિસ્તાર છે ત્યાં નાઈલની ખીણ આવેલી છે, એટલે નાઈલ ખીણનો જે જળ જથ્થો, બરાબર, નાઈલ નદી છે તો એનો જે જળ જથ્થો, પાણીનો જથ્થો અહીંયા મળી રહે છે, પાણી ત્યાં મળી રહે છે, એટલા માટે થઈ ત્યાં ખજૂર અને ઘઉંના પાકો લેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય સહારામાં અથવા તો સહારાના રણમાં ક્યાં ક્યાં પાકો લઈ શકાય છે? તો ખજૂર અને ઘઉંના. ત્યાર પછી સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે, બરાબર. સહારાનો જે રણ વિસ્તાર છે ત્યાંથી શું મળી આવે છે? તો કે ખનિજ તેલ. આ ઉપરાંત આ ક્ષેત્રમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેઝ અને યુરેનિયમ જેવી ખનિજો મળે છે. કઈ કઈ ખનિજો મળશે? નીચે અંડરલાઈન કરતા જાજો, લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેઝ અને યુરેનિયમ. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લઈ ગયા છે, બરાબર છે. ખનિજ વધુ પ્રમાણમાં ત્યાં ઉત્પાદન થાય છે એટલા માટે થઈ અને ત્યાંના જે કેટલાક પ્રદેશો છે તો ત્યાં વસવાટ કરતા જે કોઈ પણ લોકો છે તો એના જીવનની અંદર મોટું પરિવર્તન, મોટું ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન,
બરાબર છે, કાચા માટીના મકાનોમાં રહેતા હતા એની બદલે પાકા મકાન બની ગયા, રોડ રસ્તા બનવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. બરાબર, પાકા રોડ રસ્તા છે એ બની ગયા છે, તો એના લીધે લોકો ગામડામાંથી શહેર આવીને વસવાટ કરવા લાગ્યા છે. વિદેશમાંથી ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા લાગ્યા છે. બરાબર, વિદેશમાંથી પણ ઘણા લોકો છે જે અહીં તેલ ક્ષેત્ર છે, ખનિજ તેલ જે છે એનું ક્ષેત્ર ત્યાં છે, તો એની અંદર કામ કરી અને લોકો છે એ પોતાની રોજગારી મેળવે છે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ લદ્દાખનું રણ. બરાબર, આપણે આ જોયું ક્યુ રણ હતું, તો કે સહારાનું રણ, અને હવે આપણે જોવાનું છે લદ્દાખનું રણ. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. બરાબર, લદ્દાખ વિસ્તાર ક્યાં આવ્યો, તો કે ભારતની ઉત્તર દિશામાં, એટલે ઉત્તરે લદ્દાખનો, લદ્દાખ છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બરાબર, લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખ કેવું રણ છે ભારતનું, તો કે ઠંડુ, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. બરાબર, ઉત્તરે કયો પર્વત શ્રેણી આવેલી, તો કે કારાકોરમની, અને દક્ષિણે તો કે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. બરાબર, આ જે ક્ષેત્ર છે, આ જે વિસ્તાર છે, એની મુખ્ય નદી કઈ છે, તો કે સિંધુ નદી. ઊંચાઈના કારણે ખૂબ હવા પાતળી છે. બરાબર, ત્યાં ઊંચાઈનું પ્રમાણ વધારે છે, એટલા માટે હવા કેવી છે, તો કે ખૂબ જ પાતળી છે, અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. બરાબર, આબોહવા કેવી છે, તો કે ઠંડી અને શુષ્ક. અહીં ઉનાળામાં તાપમાન 0°C ઉપર અને રાત્રે તાપમાન -30°C પણ નીચે ઉતરી જાય છે. બરાબર, લદ્દાખના રણમાં તો કે ઉનાળામાં તાપમાન 0°C ઉપર અને રાતનું તાપમાન તો કે -30°C પણ નીચે ઉતરી જાય છે, અને અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. બરાબર, ત્યાં વરસાદનું પ્રમાણ કેવું છે, તો કે સાવ ઓછું, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ત્યાં વરસાદ જોવા મળે છે. બરાબર, હવે તમને અહીંથી જે કંઈ પણ પ્રશ્ન લખાવું છું, એ પ્રશ્ન તમારે લખવાના છે. બરાબર, તો જોઈએ આપણે પ્રશ્ન પહેલું, કે વન્યજીવ સંરક્ષણ માટે કયા પ્રકારના કાયદાઓ બનાવવા જોઈએ. બરાબર, અથવા તો કયા પ્રકારના કાયદાના પગલાં લેવા જોઈએ. આપણે જે પોઈન્ટ આપ્યા છે એ બધા પોઈન્ટ લખવાના છે. એના પછી ટૂંક નોંધ લખો સહારાનું રણ. બરાબર, એટલે સહારાનું જે રણ છે એના વિશેની જે માહિતી છે એ લખવાની છે. ત્યાર પછી સહારાના રણમાં કઈ વનસ્પતિ થાય છે. ત્યાર પછી સહારાના રણમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન ટૂંકનો લખો લદ્દાખનું રણ. બરાબર, આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.